દીવના કેવડી મેઇન રોડ પર ડિમોલિશનના નામે મકાનો ઢેર. જેસીબી દ્વારા વગર નોટિસે મકાનોનો કરાયો ઢગલો. લોકોમાં રોષ. લોકોને દિવાળી પહેલા ઝટકો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં રોડ વાઇડિંગને લઈને અનેક સ્થળો પર બુલડોઝર ફરી રહ્યા છે. લોકોના લાખો રૂપિયાના મકાનો થોડી વારમાં જેસીબી દ્વારા ઢેર કરી દેવામાં આવે છે. આજે દીવના કેવડી એજ્યુકેશન હબની સામેની સાઇડ પર માલિકીની જગ્યા ઉપર બનેલા મકાનોને તોડી પાડવામાં આવ્યા. તેઓનું કહેવું છે કે વગર નોટિસે તેઓ અચાનક ડિમોલિશન માટે પહોંચી ગયા હતા. આજે કેવડી ગામે અનેક મકાનોને ઢગલો કરી દેવાયો. તેઓએ થોડા દિવસનો સમય માંગ્યો, પરંતુ તાત્કાલિક સામાન કાઢવા જણાવ્યું અને લોકોએ પાય પાય ભેગી કરી બનાવેલ મકાન તેમની સામે જ પાડી નાખ્યા. હાલ દિવાળી નજીક છે અને સરકાર દ્વારા આ લોકોને દિવાળી પહેલા જ મોટો ઝટકો આપવામાં આવ્યો છે. ભારતી રાવલ, ZS TV, દીવ. મારું નામ મોહન માંડર. હું કેવડીનો રહેવાસી. હું આજથી 40 વર્ષ ગવર્મેન્ટ કર્મચારી છું. હતો અમારું જે મકાન છે એ ખૂન પસીનાથી બંધાયેલું છે. મેં કોઈનો આરામનો એક રૂપિયો લીધો નથી. 40 વર્ષ નોકરી કરી હતી. કોઈને કંઈ એક પાંચ પૈસો કે કોઈ કંઈ કહેવાય બારામાં લાસ લોસમાં કંઈ નહીં. મેં મારી ખરી જાત મહેનતથી મકાન ઊભું કરેલું અને 71ની ચાલમાં ત્યારે અમારા વાણિયા લોકો હતા. વાણિયા લોકોએ આ મકાન, અમે બે મકાનના પ્લોટ લીધેલા, એક મારા ભાઈ વસરામ માંડર અને મારો મોહન માંડર. અમારી પાસે કોઈ સગવટ નથી. ત્યારે એક વગર દરવાજા વગરનું એમને મારા ભાઈ વસરામભાઈનું મકાન ઊભું કરેલું. આ મકાન જે રહેલું પછી અમે કંઈક 72-73માં આ મકાન શરૂઆત કરેલું. ત્યારે નળિયાવાળું અમારું હતું અને આ મકાન મેં 2011માં બનાવેલું. 2011માં ત્યારે કોઈ ગવર્મેન્ટે અમને કોઈ પણ આ રીતે ઓબ્જેક્શન ન લીધું હતું અને કોઈ પણ ઓલું નહીં. અમે જે આનું દેજમું ઘર નંબર બધી ભરીએ છે અને અમારી પાસે વાણિયાના લખાણ છે, છતાંય ગવર્મેન્ટ કોઈ કલેક્ટર કે મામલતદાર કે કોઈ પર માનતા માયના નહીં અને અમને આજ સુધી કોઈ પણ નોટિસ આપી નથી, કોઈ પણ જાણ કરી નથી અને વિધાઉટ અમારા મકાન પાડી નાખવામાં આવેલા છે હારગ. અને આ મકાન કિંમત જમીનથી માંડી અને 1 કરોડની કિંમત હતી અને 1 કરોડમાં મને ફૂટપાડી ઉપર આણી દીધો છે. અટાડે મારે રહેવા માટે કોઈ મકાન નથી કે જેમ ગરીબ લોકો ફૂટપાડી ઉપર જેમ હોય છે એવી દશા મારી બની ગઈ છે. અને મારા 12 બચ્ચા આજે ભૂખાને તહેરા રડે છે, કગરે છે, પસરાય છે ફોરેનની અંદર અને બેરોજગાર બનાવી દીધો છે. અને આ જે કલેક્ટરે કે મામલતદારે કોઈ બીજા કર્મચારીએ અમને કોઈ નોટિસ આપ્યા વગર વિધાઉટ પરમિશન વગર અમારા મકાન પાડી નાખવામાં આવેલા છે અને અમને બરબાદ કરી નાખવામાં આવેલા છે. અમે આજે જ્યારથી 5 વર્ષ પહેલા આ રોડનું કામ જ્યારે રોડ વિશે બહાર પડ્યું હતું ત્યારે અમે કેટલી મીટિંગ ભેળી થઈ. એક મીટિંગમાં અમે ઓબ્જેક્શન લીધેલું છે, બધી કરેલું છે, પણ આજ સુધી ગવર્મેન્ટે કોઈ સ્વીકાર્યું નથી. અને જે કંઈ આ ગવર્નર કરી રહ્યો છે, બરબાદ કરી રહ્યો છે, બેરોજગાર બનાવી રહ્યો છે, બે ઘર બનાવી રહ્યો છે ગવર્નર, તો એને પણ કંઈક પ્રજા વિશે જોવું જોઈએ. પ્રજા તો રાજા, ગવર્નર પ્રજા વગરનો ગવર્નર હું કામનો? કોઈ કામનો નહીં ગવર્નર, પ્રજા તો ગવર્નર છે, તો પ્રજાનું પણ સાંભળવું જોઈએ. આજે અમારે એજ્યુકેશન અબની બાબત પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ,
एक मेडिकल स्ट्रक्चर लिफ्ट, बे रेग्युलर लिफ्ट, दरेक यूनिट मा वॉशरूम, फायर सेफ्टी थी सज अने रेडी पोजिशन, दरेक ग्राहक व्यापारी ने परवड़े तेवी नजीवी किंमत, हॉस्पिटल, होटल, नास्ता हाउस, प्रोविजन स्टोर, डेरी पार्लर सहित ना तमाम में तमाम धंधाओं ने अनुरूप मौका नी जग्या। वहला ते पहला ना धोरणे हवे फक्त जूज यूनिट ज बाकी। फेस्टिव बुकिंग ऑफर, बुकिंग करावो दशेरा सुधीमा अने मेळवो यूनिट किंमत पर 5% डिस्काउंट। डिस्काउंट ऑफर तारीख 1/9/2024 थी 12/10/2024 सुधी। एक बार प्रांतिज प्राइम कॉमर्शियल शॉपिंग सेंटर नी अवश्य मुलाकात लो। स्थल प्रांतिज प्राइम, जनता पेट्रोल पंप नी बाजुमा, पुलिस स्टेशन नी सामे, सापर रोड, नेशनल हाईवे नंबर 48, प्रांतिज, जिलो साबरकांठा। मोबाइल नंबर 8511724403, मोबाइल नंबर 9909990161।